સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મહેસાણાના વિસનગર એપીએમસીમાં વેપારીઓએ વિરોધ કર્યો છે. વરસાદી પાણીનો કાયમી નિકાલ ન થતા વેપારીઓએ હડતાળ કરી છે. મહેસાણાના વિસનગરમાં એપીએમસીમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વરસાદી પાણીનો ભરાવો થાય છે, જેનો કાયમી નિકાલ ન થતા વેપારીઓની હડતાળ. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હારુન નાગોરી આપણી સાથે લાઈવ જોડાયા છે. હારુન, મહેસાણાના વિસનગરમાં એપીએમસીમાં વેપારીઓ એકઠા થયા, વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે, હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું છે. શું વધુ જાણકારી, તેમની શું માંગ? મહેસાણાના વિસનગર એપીએમસી ના વેપારીઓ આજે હડતાળ ઉપર ઉતર્યા છે. હું દ્રશ્ય બતાવવા જઈએ એપીએમસી ના, જ્યાં એપીએમસી ની અંદર ચોમાસુનો જે વરસાદી પાણી ભરાય છે, જેના કારણે જે વેપારી અને ખેડૂતોનો માલ બગડે છે, જેને લઈને અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી ન કરતી હોવાના કારણે પાણી ભરાયા હતા અને વેપારીઓનો માલ બગડો હતો, જેને લઈને વેપારીઓમાં રોષ હતો. જો કે આ મુદ્દે અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલા ના ભરાતા આખરે વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. હું અહીંયા મોટી સંખ્યાની વેપારીઓ છે, તેમને તમામ ધંધા રોજગાર બંધ કરો છે અને ક્યાં સુધી બંધ કરશે તે પણ જાણીશું. સાહેબ, કેમ વેપાર ધંધા રોજગાર બંધ કરવા પડ્યા? અમારે થાકીને નગરપાલિકા અમારે કોઈ સાંભળતી નથી. વેપારીઓને એ બોરીને પી જતા હતા. દર વર્ષે અમારે આ પાણીથી એટલું બધું નુકસાન થતું હતું. છેવટે અમારે આ એક્શન લેવું પડ્યું. વેપારી મંડળ સાથે અમારે જોડાયા અને અમારે આ નુકસાન વારે ઘડી સહન ના કરવું પડે, એટલા માટે અમે અનિશ્ચિત મુદત માટે બંધનું એલાન આપ્યું છે. અને નગરપાલિકાને ઓખો ઉઘડે અને નગરપાલિકા આના માટે કંઈક પગલાં ભરે એ માટે અમે બધા વેપારી ભેગા થઈને આ બંધનું એલાન અનિશ્ચિત મુદત માટે કર્યું છે. કાકા, કઈ રીતે તકલીફ પડતી, શું પરિસ્થિતિ? આ પાણી ભરાતું હતું, પાણીથી તો નુકસાન થતું હતું, બધું આ માલ બગડતું હતું. તો અંદર પાણી ભરાતું, મારી સાથે અન્ય વેપારી છે. વડીલ, શું કહેશો? કેટલી વાર રજૂઆત કરી હતી, કેમ તંત્ર સાંભળતું નથી? છેલ્લા 5 વર્ષથી આ રજૂઆત કરવા છતાં નગરપાલિકા કંઈ હજી પગલાં લીધા નથી. અને અમારા આ માર્કેટ યાર્ડમાં પાણી વરસાદી આટલો વરસાદ થવા છતાં ફળની અંદર પાણી ઘૂસી જતો બધા માલ ખરાબ થઈ ગયેલા છે, એટલે અમે આ પગલાં ભર્યા છે આંદોલનના. કાકા,